श्रम अने रोजगार मंत्री ब्रिजेश मिर्जाए मीडिया साथेनी वातचीतमां मोटुं निवेदन आप्युं छे। जीपीएसएसबीनी शुभेच्छा मुलाकात वखते तेमणे जणाव्युं छे के पंचायत विभागमां नवी भरती आवी रही छे अने पंचायत विभाग पण नवी सरकारना 100 दिवसना लक्ष्यांकमां कामगीरी करी रह्युं छे। ते साथे ज गाम समरस बने ते माटे अने अन्नपूर्णा योजनाने 100 दिवसनी कामगीरीमां समावा मुद्दे कामगीरी करवामां आवी रही छे। પણ વ્યાપક પ્રમાણમાં આવી રહી છે ત્યારે આ પંચાયત સેવા પસંદગી મંડળનું તંત્ર પૂરેપૂરી પારદર્શકતા જાળવીને નોકરી ઈચ્છુક યુવાનોને એમની લાયકાત મુજબ એમને નોકરી મળે એ દિશામાં કાર્યરત રહે એ માટેની આજની અમારી આ શુભેચ્છા મુલાકાત છે। દ્વારકામાં અંધશ્રદ્ધામાં મહિલાની હત્યા થઈ ગઈ। એફએસએલ અને દ્વારકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। ઘટનાસ્થળેથી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી। 5 આરોપીઓમાંથી 1 આરોપી સગો ભાઈ હોવાનો ખુલાસો થયો છે। ઘરના ભૂવા મહિલા માટે ઘાતકી બનતા મહિલાનું મૃત્યુ થયું છે। અંધશ્રદ્ધામાં પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। મસાણની મેલડી મહિલાને આવી હોય ઘરના જ ભૂવાઓએ સાંકળ અને ડામ આપી મહિલાને મોતની સફરે મોકલી દીધી। તો દ્વારકાથી આ ખબર આવી રહી છે। દ્વારકામાં અંધશ્રદ્ધામાં મહિલાની હત્યા થઈ ગઈ। એફએસએલ અને દ્વારકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। સેમ્પલ પણ લેવામાં આવ્યા। 5 આરોપીઓમાંથી 1 આરોપી સગો ભાઈ હોવાનું ખુલ્યું છે। ઘરના ભૂવા મહિલા માટે ઘાતકી બન્યા છે। અંધશ્રદ્ધામાં પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। વધુ માહિતી સાથે દ્વારકાથી મુકુંદ મકરિયા જોડાયા છે। મુકુંદ, આજે અંધશ્રદ્ધાનો આખો આ મામલો સામે આવ્યો છે, શું હતી આખી આ ઘટના અને શું કાર્યવાહી કરવામાં આવી? જી પંકજ, જણાવી દઉં કે વચલા ઓખામટી ગામ છે દ્વારકા જિલ્લાનું, ત્યાં ઓખામટી ગામમાં એક 25 વર્ષીય મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલે જે ઓખામટીમાં હત્યા થઈ છે તે અંધશ્રદ્ધામાં થઈ હોય તેવું સામે આવ્યું છે। એફએસએલની ટીમ છે તે ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। જી, આ અંધશ્રદ્ધાનો મામલો દ્વારકામાં પહેલા પણ આવી ચુક્યો છે કે આ પહેલો મામલો છે જિલ્લામાં? જી, વાત કરવામાં આવે તો સમગ્ર પંથકમાં આ મામલો પહેલી વખત ઘટના સામે આવી છે। સમગ્ર પંથકમાં આજે અંધશ્રદ્ધાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। જી મુકુંદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ગુજરાતમાં અંધશ્રદ્ધા મામલે લોકોના હૃદય ધ્રવી ઉઠે તેવો બનાવ બન્યો। દ્વારકાના વચલી ઓખા મઢી ગામ પાસે અંધશ્રદ્ધામાં મહિલાની હત્યા કરી દેવાઈ। 25 વર્ષીય મહિલાની મેલા વડગાણ હોવાની માન્યતા સાથે ઢોર માર મારીને ડામ આપવામાં આવ્યા। ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી। મહિલાને મોતને ઘાટ ઉતારી દેનાર ઘરના જ ભૂવાઓ નીકળ્યા। તમામ 5 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને ડીવાયએસપી સહિત પોલીસ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી છે। સમાજનો ગ્રામીણ વિસ્તાર પછાત છે અથવા તો પછાત માનસિકતા ધરાવે છે। ભૂત અને વળગાડ જેવી બાબતોને લઈને સંવેદનશીલ ગ્રામવાસીઓ કહેવાતા ભૂવાના વશીકરણમાં સર્વસ્વ હોમી દેતા અચકાતા નથી, ત્યારે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના આજની માનસિકતાની ચાડી ખાય છે। કઈ સદીમાં જીવતા લોકો આવા શરણે જઈને જીવનું જોખમ બહોરે છે તેનો આ સચોટ કિસ્સો છે। આ સવાલ એ છે કે ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધા ક્યાં સુધી? ભણેલો ગણેલો વર્ગ હજુ સુધી કેમ સમજતો નથી? શિક્ષિત વર્ગ હજુ કેમ અંધશ્રદ્ધામાં માને છે? આમ તો 21મી સદી છે, આધુનિક જમાનો છે, છતાં પણ લોકોની જે પછાત માનસિકતા છે એ હજુ દૂર નથી થઈ અને તેના કારણે જ આવા બનાવો સામે આવી રહ્યા છે। અને હવે વાત નવરાત્રિમાં